नमस्कार मित्रों, हूँ छू तमारो धनजी पाटीदार। मित्रों, समय करता पण पांच एक मिनिट जेटलू मोड़ू थई गयू। मित्रों, आजनो आपणो लाइव नो मुख्य मुद्दो छे, एक ज मिनिट जरा, अरे बापा, बे मिनिट। આજનો આપણો લાઈવનો મુખ્ય મુદ્દો એ છે કે જે અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર જે તથ્ય પ્રજ્ઞેશ પટેલ દ્વારા જે નવ ઘરોના દીપ જે બુજાવી દેવામાં આવ્યા એના પર આપણો આજનો લાઈવનો મુખ્ય મુદ્દો છે। અને આપણે એવું કહેવા માંગીએ છીએ, હું પોતે એવું કહેવા માંગુ છું કે ગુજરાતીની અંદર આપણી એક કહેવત છે કે જેને કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે, કોઈ ના પહોંચે ને એને એનું પેટ પહોંચે, આવી ગુજરાતીમાં એક કહેવત છે। બીજી ગુજરાતીના અંદર એક એવી પણ કહેવત છે કે ભગવાનના ઘેર દેર છે પણ અંધેર નથી, અને ભગવાનની લાઠીમાં અવાજ હોતો નથી। ભગવાન ગમે ત્યારે ફટકો મારે પણ એનો અવાજ તમને સંભળાય નહીં, આવી ગુજરાતીની અંદર કહેવત છે। અને આ કહેવતો, આ જે ઘટના ઘટી ઇસ્કોન બ્રિજ પર, જે અકસ્માતની જે ઘટના ઘટી, એ ફીટ બંધ બેસે છે એ તથ્યને, પ્રજ્ઞેશને, પ્રજ્ઞેશના ભાગીદારને, અને આ બધોને ફીટ બેસે બિલકુલ કે પ્રજ્ઞેશ અને એમના ભાગીદાર આ અકસ્માત થયો એટલે એમનો બધો કાળો ધોળો ઉજાગર થઈ ગયો। પ્રજ્ઞેશ પટેલ નેતાઓના પૈસાના જોરે આ બધું દબાઈ રાખતા હતા, કોકને ધમકીઓ આલવી, ખંડણી, જમીનો પડાવી લેવી, બેંકોના પૈસાના પૂછ મારી દેવા, ગોટાળા કરી કરી આમ કરવું તેમ કરવું, ફરજી અને દુષ્કર્મ જે આચર્યું, સામૂહિક દુષ્કર્મ, બળાત્કાર, આ બધા પોલ ખુલી ગયા। અને એનો છોકરો કેવો છે એ પણ ખુલી ગયું કે એનો છોકરો હવારથી હોય સુધી શું કરે, એ થાર ગાડીનો એક વિડીયો તમે જોયો હશે, એક હોટલની અંદર ઘુસાઈ દે અને બાજુમાં કૂતરું હોય, સીસીટીવી કેમેરાનો જે વિડીયો છે દેખાતો છે તમને, આ બધું ખુલી ગયું। આ ભાઈને કોઈ પહોંચે એવું નતું, પૈસાના જોરે બધી લાલિયાવાડી ચલાવતા, પણ જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે, સમજ્યા? એટલે આ પેટ પહોંચી ગયું, પેટ એવું પહોંચ્યું બધું ખુલ્લું કરી દીધું। હવે કોઈ આ વ્યક્તિ પાસે જે નવ ઘરોના જે ચિરાગો હતા, જે દીપ હતા, એને બુજાવી દીધા હંમેશાના માટે, કાયમીના કાયમી માટે। અને આખું ગુજરાત અત્યારે આ બધું જોઈ રહ્યું, હર રોજ આના આજ મેસેજ હોય, નવા 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 ઓના જે બધા ખેલ હોય એ બધા ઉજાગર થતા જ હોય જનતા સમક્ષ, છોકરીઓ એની બેનપણીઓ એ બધી શું કરી રહી છે, સિગરેટો પી રહી છે, અને એમનો હાવ ભાવ ચેન ચાળા બધું જોતો એવું લાગે કે આ તો નશીલા પદાર્થોનું કોઈ સેવન કરી રહ્યો હોય। અને જે છોકરીઓ સાથે હતી એ પણ નવો નવો પોલ ખુલી જાય, ભાઈ એના મિત્રની, એક એનો મિત્ર હતો તક્ષનો અને એની બેન હતી, અને એ બધી છોકરીઓ પીજીમાંથી અહીંયા આવી હતી, એ તો આનું ઓળખતી જ નથી, એટલે બધો નવો 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 ઘટકડો ખુલી રહ્યો અને એમને મૂકવા જઈ રહ્યો તો આ ઘટના ઘટી। એટલે આ કહેવત બિલકુલ બંધ બેસતી છે કે જેને કોઈ ના પહોંચે ને એની એનું પેટ પહોંચે, પ્રજ્ઞેશનું પેટ એટલે તથ્ય પટેલ, તથ્ય પટેલે એવું પહોંચી ગયો, એવું ખુલ્લું કરી દીધું બજાર, તે બધા જોતા ને જોતા રહે 100%। એને જે કર્યું હોય એ ગુનાહિત કૃત્યો તો પહેલાથી ખરડાયેલો હતો, 10-10 કેસ પ્રજ્ઞેશ પટેલ ઉપર ચાલી રહ્યા હોય, એના ભાગીદારનું પોલ ખુલી ગયું, આ ગાડી ક્યોથી લાવ્યા હતા, આટલી બધી મોંઘી ગાડી, ફલાણું ઢીકણું, બધો પોલ ખુલી ગયો। એટલે ગુજરાતીમાં એક કહેવત સાચી છે કે જેનું કોઈ ન પહોંચે ને એને એનું પેટ પહોંચે। અને હમણાં જ એક અમરેલીથી મનુભાઈ ગજેરા, એમનો મારી ઉપર ફોન આવ્યો એટલે હું પાંચ મિનિટ મોડો પડ્યો,
અને મનુભાઈ ગજેરાએ મને એવો સવાલ કર્યો કે ધનજીભાઈ આ જે આ તથ્યના પ્રજ્ઞેશના વકીલ જે રહ્યા એ થોડું ઓવર એક્ટિંગ કરતા હોય તમને નહીં લાગતા? મેં કીધું એ તો વકીલ, એ તો પૈસા માટે કર્યું, પ્રજ્ઞેશ પટેલ પાસે પૈસા છે, હમણાં તમે ન હોય તો બચાવાય ન આવો આ વકીલ, પણ પ્રજ્ઞેશ પટેલ પાસે પૈસા છે, તૂતી છે પૈસા ની, મણીલાલ છે, મની પાવર છે, એટલે એ વકીલ સાહેબ ઈ જોઈ અને મોટી મોટી સુફિયાની ડાઈ ડાઈ વાતો કરે, બધું પડાવી લે છે, એના ભાઈથી લે છે ફી, મફત મત બોલતા નહીં, કોઈ એમનો પ્રેમ નહીં, આ પટેલ છે એ વૈદ છે, પણ એ તો પૈસા છે પ્રજ્ઞેશ પટેલ પાસે, એટલે આ બધું બોલ્યું છે, જાણો જેટલા આપણે બોલીશું એટલો વધારે માલ મળવાનો, કારણ કે વકીલ તો વકીલ કોઈ મફત કરતો નહીં, એટલે મેં કીધું કાકા બધું ચાલ્યા રાખે, પણ વકીલને માનવતા, જે કેસો બતાવ્યો ને વકીલનો કામ ધંધો બિઝનેસ, પણ માનવતાથી ઉપર કોઈ ધંધો હતો નથી, જમીનથી ઉપર કોઈ ધંધો હતો નથી, એ ગમે તેટલા પૈસા આલો પ્રજ્ઞેશ પટેલ, પણ હાલ ખોટો અને વકીલ એને બચાવી રહ્યા છે એવો ઘણો નિવેદનો ટીવીઓની અંદર વકીલશ્રીએ આપી દીધો, પણ એ વકીલશ્રીને ખબર જ નથી કે આ ઘટના મારા દીકરા સાથે, મારા સાથે, મારા પરિવારના અન્ય કોઈ સભ્યો સાથે પણ ઘટી શકે છે, કારણ પ્રજ્ઞેશ પટેલનું પેટ જો પ્રજ્ઞેશ પટેલને પૂરું કરી દેતું હોય પિક્ચર, તો વકીલશ્રી હોય કે ધનજી પાટીદાર હોય, ચાહે તમે હોય, ચાહે અન્ય કોઈ હોય, અને તમે પૈસા માટે જ માનવતાને શર્મસાર કરી, માનવતાને નીચી પાડી, માનવતાને દૂર ધકેલી, તમારા જમીનને દૂર ધકેલી, અને તમારા જમીનથી પણ ઉપર જો પૈસા થતા હોય તો એ વકીલશ્રી ના કહેવાય, મારા હિસાબ એમના હિસાબ જે હોય, ખોટું એ ખોટું જ, અને એ શબ્દો જે બોલી રહ્યા છે એ મેં મનુભાઈ ગજેરાને કીધું, એ ઓડિયો ક્લિપે હું મૂકો તમારા સમક્ષ, અને ગુજરાતીમાં એ પણ કહેવત છે વૈદ વકીલ અને આ ત્રણમાં કોઈ દાળ ન પડાય, ન વકીલાતમાં પડાય, કોર્ટ કચેરીના ચક્કરમાં પડાય, વૈદ એટલે ડોક્ટર, ન ડોક્ટર દવાખાનામાં તમારે પડાય, કે ન પછી ત્રીજો વાહ 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 એમાં પડાય નહીં, જે પડ્યું એ જી આ ગુજરાતી મેં કહેવત, અને તમે માનવતાને જો શર્મસાર કરી નાખો, આવું પિક્ચર પતી ગયું, કેટલા દાડા તમે એમ બચાવશો, કેટલા દાડા બચાવશો, કેટલા દાડા વકીલશ્રી બચાવશે, બે દાડા, ચાર દાડા, દસ દાડા, પંદર દાડા, વીસ દાડા, મહિનો, બે મહિના, ચાર મહિના, છ મહિના, બાર મહિના, બે વર્ષ, પાંચ વર્ષ, દસ વર્ષ, કેટલા વર્ષ તમે એમ બચાવશો? નવની જેની માતાઓ છે, પત્નીઓ છે, છોકરો છે, બહેનો છે, દીકરીઓ છે, આ બધી જે બદુઆઓ નીકળ છે, બદુઆઓથી તમે કેવી રીતે બચાવશો? અને આખું ગુજરાત જોઈ રહ્યું, વકીલશ્રીનો નિવેદનો સાંભળી રહ્યું છે, વકીલશ્રીને પણ જોઈ રહ્યું છે, આ બધું આખું ગુજરાત જોઈ રહ્યું. અમરેલીથી મનુભાઈ ગજેરા સિનિયર સિટીઝન મને ફોન કરતા હોય, મારો નંબર ગોતીને મને ફોન કર્યો કે આ વકીલશ્રીને ધનજીભાઈ તમારા મતે શું કહેવાય? મેં કીધું કશું ના કહેવાય, એમનો ધંધો કરવા દો, શું કોમેન્ટ નો ભાઈ હું બોલું તમને જવાબ આપું, મારા વાલા હું બોલું તમારી કોમેન્ટ નો હું જવાબ આલુ કોડો લ્યો બોલો આપું હેડો એ બી પટેલ બોલો હડો શું તમારો જવાબ જોવા કોમેન્ટો ના જવાબ હું આપતો રહ્યો તો પછી હું બોલો નહીં, હું મારી વાત ભૂલી જોઈ, મારો મુદ્દો ભૂલી જશે, બોલો તમારી કોમેન્ટો, કોમેન્ટ કરતા મારા વાલા તમારા બધાને લખવું પડશે, તમારા બધાને તમારા સોશિયલ મીડિયાની અંદર બોલવું પડશે, તમે મારામાં કોમેન્ટ લખજો કોઈ જોશે નહીં, મારામાં તો હું જ જોવ, મારામાં તો હું જ જોવો અને બીજા આપણા મિત્રો હોઈએ જોયા છે છીએ અને કોમેન્ટો જોવા છીએ, પણ તમે પોતે જાગૃત બની અને તમે પોતે લખવાનું કરો, નંબર મોકલો, અરે યાર લાઈવમાં નંબર, તમે મારું ફેસબુક, અમે ફેસબુક પેજ અમે તો બોલ્યું છું એના ઉપર જઈને તસ્તી લો, નંબર મારો ખુલ્લો હો મારા ભાઈ,
ABBY એ ઉચ્ચાર ઇંગ્લિશમાં થોડા આપણે કાચા છીએ, હવારે જ્યાં છીએ સ્કૂલ, બપોર પછી નહીં ગયા પટેલ, એટલે નંબર મારો ત્યો છ ફેસબુક ઉપર, એટલે તમે અહીંથી લઈ લો. યુ આર નોટ પટેલ, યુ આર કોણ પટેલ? નહીં હું નહીં, તમે નહીં. અરે યાર નંબર બોલો, નંબર બોલો, નહીં સમજો તમે. 90 160 9 82 આમાં શું થાય, નંબર બોલવાનો ફાયદા નહીં પણ મારી વાત તૂટી જાય મારા વાળા. કને કીધું ભાઈ યુ આર નોટ પટેલ, કોણ મને સર્ટિફિકેટ આપશે? હું શું છું? એ હું કશું નહીં, મારે કોઈ લગાવવાની જરૂર નહીં, મારા કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, હું જે છું એ બરોબર છું, આપણે વાત આગળ જે ચલાવો. એટલે એ અમરેલીથી મનુભાઈ ગજેરા જો મને ફોન કરીને એવું પૂછતા હોય તો સમજી લો ગુજરાતના 6.5 કરોડ ગુજરાતીઓ આ બધું જોઈ રહ્યા છે. મરનાર જે લોકો છે એમના સગાવાલા છે. હવે કોઈ સમજો કે કોઈને આ સગાવાલા એમના છે, એ બધા બધું જોઈ રહ્યા છે. એના સિવાય જે 6.5 કરોડ ગુજરાતીઓ આ તો તટસ્થ. અરે અહીંયા 90 160 લખો ને યાર મારા વાલા, તમે મારી વાત તોડાવી નાખો. અહીંયા 90 160 9 0 1 6 0 90 160 88 9 82 પતિ ગયું ભાઈ નંબર, તમને સમજણ પડી જઈ ફરીથી બોલું. જગદીશભાઈ લખજો ભાઈ, સતવારા એમનો નંબર લખ્યો બરોબર હે જગદીશભાઈ. બધો લખી દીધો, ભાવેશભાઈ ભાવેશભાઈ બધા લખવા માંડ્યા બિચારા નંબર. હિતેશભાઈ બારીયા લખ્યો. શ્યામજીભાઈ સીજીએ કહી દીધું. હિતેશભાઈ મકવાણા અહીંયા લખ્યો. હજી એ બી પટેલ, એ બી પેલા પટેલ છે, હજી 90 160 પડ્યા છે. એટલે 90 160 88 9 82 મિત્રો મારા, તમે બધા એવા મારા ગજબના મિત્રો છો, મારા સમર્થકો છો. એટલે ગુજરાતના નટુજી ઠાકોરા બરાબર. જતીનભાઈ શું પ્રોબ્લેમ થાય ને? ચલો હવે આપણે વાત આગળ ચાલુ રાખો. એટલે આખા 6.5 કરોડ ગુજરાતીઓએ વકીલશ્રીનો નિવેદનો, વકીલશ્રી જે બચાવવાની કોશિશ કરી રહ્યા છે, વકીલશ્રી તો એવું નિવેદન આપ્યો, એ બધો નિવેદનો એ બધા જોઈ રહ્યા છે. મરવાવાળાના સગાવાલાઓ અને જે ઘટના ઘટી છે દિલ દહેલાઈ દે એવી. એટલે હું નહીં માનતો કે કોઈ સમર્થન કર, અને જમીનથી ઉપર અને વકીલશ્રી એવું બધું ભૂલી ગયા. વકીલશ્રીને હાલ પૈસા જ દેખો, બીજું બધું ભૂલી ગયા. એટલે કોઈ દિવસ એવું વિચારવું નહીં, ધંધાથી મોટું બોલો. હા મારા વાલા, હું તમારી વાત સમજી ગયો. પટેલના છોકરા પણ લાઈવ ચાલુ, તમે મને ફોન કરે ને આ બધા જોવું, તમારી વાત હોપડું કે એમનું લાઈવ કરું કે હું બોલું? બોલો હેડો સંભળાવો. ઓકે હેડો બોલો, આવું બધા હોપડે, બધા બોલીશ, બધા હોપડીશ. તમે મને બોલવા દો 2 મિનિટ, તમારું મારી વાત બોલો હેડો, બધા હોપડીશ યાર, તમે બોલો, બધા હોપડે, લાઈવ ચાલુ. બોલો. હા પ્રજ્ઞેશ હોય કે એનો છોકરો હોય, એને જે કર્યું એ ગુનો થયો છે, બરાબર છે. આપણો પ્રજ્ઞેશ નહીં
બરાબર અને તમારે વિડિયો ટાઈમ જોઉં છું બરાબર છે આ એ તો ગુનામાં છે પણ મારે કહેવાનો મતલબ એવો હતો કે પહેલા તમે આગળ એક્સિડન્ટ તમે જે વસ્તુને કરો છો અને બતાવો છો એને જેસ ફાઈન એ હતો જ ગુનામાં અને એને આ સ્પીડે ના જવું જોઈએ અને એનો જે ગુનો છે છે બરાબર છે પણ મારે કહેવાનો મતલબ એ હતો કે આ પોલીસને કે આ જે પ્રશાસન છે એને ત્યાં આગળ પહેલા એક્સિડન્ટ થયો હતો તો બે કોન્સ્ટેબલ ની ગાડી શું થાય યાર પાંચ ગાડી ના મોકલાય લોકો પીવા બેસે છે ગાડીઓમાં મેં જોયેલા છે પોલીસ બરાબર છે અને એ લોકો જો પાંચ ગાડીઓ નથી તો ટ્રાફિક થોડો ઓછો થાય અને પબ્લિક ને થોડી બગાડી હોય બરાબર છે તો આ એક્સિડન્ટ એના થી થયો તે માણસ પોતે મરી જાત છે યાર તમે ઓસ્ટ્રેલિયા રહો તમે અમેરિકા રહો તમારે અમેરિકામાં એક્સિડન્ટ થાય શું થાય તમે સમજો અમેરિકામાં એક્સિડન્ટ થયો અકસ્માત થયો એક્સિડન્ટ થાય એટલે પહેલા તો પોલીસ છે ને એને રોડ બંધ કરી દે એટલે ધીરે ધીરે ગાડીઓ જાય અને એટલી બધી પબ્લિક પહેલા ભેગી ના થવા દે ને આ તો થોડી સલમાન ખાન કે શાહરુખ ખાન નું શૂટિંગ ચાલતું હતું પિક્ચર નું થઈ આગળ રાત્રે કે સલમાન ખાન નું શૂટિંગ તો ચાલતું નતું એમ નહીં રાત્રે આ ભારત દેશ હોય તમે રહો હોય અમેરિકા એટલે ભારત કરતો અમેરિકા 100 વર્ષ પણ તમારા અમેરિકા તમે ભારત દેશમાં મોટા થયા પણ ભારત દેશની વાસ્તવિકતા શું હોય ભાઈ મારા ઓકે તમારા પ્રશ્નનો જવાબ આપી જોડે હે જો આપણે એમ નહીં ભાઈ આપણે આપણા ત્યાં આગળ પોલીસ ને એક કોટ છે એટલે એક જ ગાડી હતી બીજી ગાડીઓ નથી નહીં આગળ એ તો આવું પોલીસ ને ખબર હા અને હું તમને એ જ કહેવા માંગુ કે તમારે એ બી બોલવાની જરૂર છે જોડે કે પોલીસ ને એક જ ગાડી હતી પણ આજે એનો કઈ બીજો એ કર્યું આ બધા શું કરવાનું એ વખતે થાર ને મારે હવે મારો લાઈવ ચાલુ હોય તમને હું જવાબ આલું હોઉં તમે બિલકુલ બોલતા ના હોભળ્યા રાખો હવે તમારી વાત હું સમજી ગયો તમે શું કહેવા માંગો છો બરાબર એક તો પેલા તમારી વાતથી એવું નક્કી થાય કે પોલીસે બે જ પોલીસ મોકલી દીધી તમે સમજો ચાર પોલીસ મોકલી હોય પોલીસની ગાડી તો પડી જ છે નહીં પડી પોલીસની ગાડી પડી છે કે નહીં પડી એમ કહો ખાલી મને હાક નાખો બીજું આપણે આગળ નહીં ઉતરવું યાર મારો લાઈવ ચાલુ હોય મોટા ભાઈ હું લાઈવમાં બોલી રહ્યો તમે લાઈવમાં તમારી અંબળાય મારી અંબળાય તમારી વાત નહીં હોભળી હું એમ કહું છું કે પોલીસની ગાડી અતિક નથી પોલીસની ગાડી તમને દેખવાની જોઈએ હતી ને પોલીસ ને ગાડી ની ઉપર ની લાઈટો ચાલુ હતી જોઈ તમે બરાબર તો હવે બીજું એક્સિડન્ટ અકસ્માત થાય ઈકડ બે જ પોલીસ આવે પોલીસ સ્ટેશનમાં જેટલા માણસો હોય એટલા માણસો નો આવી જોય અને બધાની ડ્યુટીઓ અલગ અલગ હોય કોકનું હોય મોકલ્યા કોકનું હોય કારણ કે એરિયા કોઈ નેનો નહીં તમે સમજો મારી વાત ને અમદાવાદ એટલે કોઈ નેનો એરિયા નહીં અને પોલીસ એટલી બધી હા નહીં આપણા ગુજરાતની અંદર કે એને આપણે બધા પોસ્ટી કરીને કે ટીઆરબી જવાનો રાખે છે રોજ પગાર ઉપર બધા લોકોનો રાખે છે એ પરિસ્થિતિ ગુજરાતની તમને ખબર છે બરોબર એટલે હું પોલીસની નહીં કહેતો કદાચ બે પોલીસવાળા આવી ગયા મારી વાત હોભળો મોટા ભાઈ બે પોલીસવાળા આવી ગયા અને એ પોલીસવાળા બધાને દૂર રાખી તાં ગુજરાત હોય કે ભારત દેશ હોય એની વાસ્તવિકતા એવી કહે છે ભાઈ અકસ્માત થાય એટલે ફોટો પાડવા વાળા વિડીયો ઉતારવા વાળા લોકો હોય એ આખું એમનું અલગ મગજ કોમ કરતું હોય અલુપ લોકો કેવું હોય દાખલા તરીકે 50 માણસ નું ટોળું હોય ને ભાઈ તો 50 માણસ નો 4 માણસો જ બચાવવા વાળા હોય 4 માણસો ને એવું વિચાર આવતો ભાઈ એનું બહાર કાઢો અમને દવાખાન લઈ જાઓ કોઈ એવું રિસ્ક લે આજે અકસ્માત થાય તમારે અમેરિકા પોલીસ આવી જાય ગુજરાતની અંદર હોય તો ભારત દેશની અંદર હોય તમારે અકસ્માત થાય તમે રોડ ઉપર પડ્યા હોય તોય તમને તમે ખાલી ગાડી લઈને જતા હોય તોય તમે ન બેહાવો ના ના ભાઈ આપણા છો જડો જથામ પડે હેડો ઓમ આવો આપણે જઈએ આપણે બધા ડરીએ છીએ કારણ કે કેમ તમને સવાલો કરવામાં આવે તમને જવાબો કરવામાં આવે તમને પૂછવામાં આવે તમને બોલાવવામાં આવે હવે મારી વાત અધૂરી રહી પણ મારે પૂરું પૂછી કહી દેવા દો મને પછી તમે મને કહો એટલે ચલો એ તો બચાવવા માટે જ્યાં જોવા માટે જ્યાં અને બધું જ્યાં હવે જેગુઆર ગાડી હતી બરોબર જેગુઆર ગાડીને તમે અમેરિકામાં રહો અને તમે ગુજરાત ભારતીય છો અને ગુજરાતી છો તો જેગુઆર ગાડી 80-85 લાખ ની કિંમત ની ગાડી આવે એની લાઈટો કેવી હોય મને એટલું ખાલી કહો ઓકે હું તમને
અમે તમને એમ કહેવા માંગીએ છીએ કે અમે તમને આ બેઠકની પરમો નહીં હોય તો આ બેઠક કોઈના જે એક્સિડન્ટ કર્યો એના એની વાત કરતો નથી, એ ગુનામાં જશે. પણ મારો કહેવાનો મતલબ એવો હતો કે પોલીસ અત્યારે આટલી બધી કામગીરી કરે છે, ફરી એનું એક રિસ્ટ્રક્શન કરે છે. અરે યાર, તમે સમાચારમાં અધૂરું સાંભળ્યું, સમાચારમાં તમે અધૂરું સાંભળ્યું. બંદૂક બતાવી અને એના પપ્પા પ્રજ્ઞેશ પટેલ વાનો લઈ જોઈશ 5-6 કલાક પછી, અને તો પછી તમે આ બધું તો જોવો મારા ભાઈ. અરે પોલીસ તો અત્યારે આવી તો 2 પોલીસ જવાનો મળ્યા છે, પોલીસ નો કોઈ વખત થોડો 2 પોલીસકર્મી મળ્યા બિચારા. પણ એ તો પોલીસ તંત્ર નું કોમ હની યાર, આવું બનવાનું તો થોડું ખબર હતી તો પેલો આઈ ઉડાડી મેં છે. ના ના, પોલીસ તંત્ર ઉપર તો હું જો દેશના જવાનો, મારી વાત સાંભળો, દેશના જવાનો, પોલીસ હોય ગુજરાતની હોય કોઈ પણ રાજ્યની પોલીસ, દેશના જવાનો અને કોઈ સરકારી કર્મચારી, લગભગ હું બોલતો નથી એમના વિશે. ના ના, હું નહીં બોલતો, મારા જમીન ની વિરુદ્ધ અહીંયા મારું, મારી શું ફિલોસોફી, હું શું વિચારું છું, હું કેમ નહીં બોલતો, એનો બધો ઘણો રીઝન હો, કારણ કે હું બધું નજીક થી જોણું છું. હા, એટલે હું તમને એ જ કહું કે હું પોલીસ નું નહીં બોલું, એનું કારણ કહું તમને. પોલીસ ના માર તમે પટેલો, હું એ પટેલો, 2015 માં આ પોલીસે ધીબી નોખ્યા, નહીં ધીબ્યા, બે આજ પોલીસે મને, આજ પોલીસે મા બુન હમ ગાળો બોલી છે. એટલે હું તમને એ જ કહું, પેલા મારી વાત સાંભળો, મને ખબર, આજ પોલીસે આપણો ગાળો બોલી, પણ હું નહીં બોલતો એનું શું કે જમીન અમુક વસ્તુઓ કેવી હોય ખબર, એની આ ખોટું પોલીસ નું કોઈ ઈચ્છા જ નહીં હોતી. અરે 4 ગાડી, અરે એક સામાન્ય એક્સિડન્ટ થયો હોય રોડ ઉપર, આવી બધી ઘટના ઘટા, એક રોડ વચ્ચે બેરિયર ચોથી લાવો, 4 ગાડીઓ, એટલે એક એક્સિડન્ટ ના પાછળ 4 ગાડીઓ. ગુજરાતમાં કેટલા એક્સિડન્ટો થતો હોય, અરે બચાવવા તો કોઈ માણસ આવક ના આવે, અહીંયા બચાવવા આવે, કોક જોવા આવે, તો કોક જોવા આવ્યું, કોક બચાવવા આવ્યું. આ અમેરિકા નહીં, આ ગુજરાત છે અને ઇન્ડિયા છે, ઇમોશનો વોક જોવા જવું કોઈ ગુનો. હા બોલો, શું કીધું, શું કીધું દેવાજી બેને, કોઈ નવરું છે તે જોવા માટે આવે, લાખો એક્સિડન્ટ હોય કોણ જોવા આવે. પ્રશાસન ને તો આવું ઓખ્યો, પ્રશાસન ની વાતો જેવી છે કે સરકારે એની ભરતી કરવી પડે પોલીસો ની, પોલીસ જ નહીં ગુજરાતમાં, તમે વાસ્તવિકતા તો જુઓ. તો પણ એ તો કોને સરકારમાં, મુખ્યમંત્રી એ પટેલ કોકાલ હમણાં ભરતી કરી, હા તો પણ મુખ્યમંત્રી ફોન કરો ને યાર, મને ચૂકો, મારો તો મા ભાઈ મુખ્યમંત્રી નંબર જ હું તો નહીં રાખતો. અલે મોટા માણસ છું, તમારા હંગાત વાત કરું, તમે મોટા, હું છો. ચલો માર લાઈ ચાલે, અને તમારી વાત હોભળી અને બધા લોકોએ હોભળ્યું છે, અને બધાને કહી છું ગુજરાતની વાસ્તવિકતા કેવું હોય ભાઈ. તમે અમેરિકા જતા, તમે અમેરિકા કેમ ગયા, તમે અમેરિકા કેમ ગયા એમ કહું, બોલો. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે એક્સિડન્ટ થયો હોય પહેલા તો પ્રજાને બી કહેવાની જરૂર છે કે એક્સિડન્ટ આવડો મોટો થયો હોય તો અહીંયા શૂટિંગ નહીં ચાલતું, તમારે જેને મદદ કરવી છે ઉભા રહો, બીજા આવી જાઓ, તમે શું કરો નહીં ઉભા રહો, તો એમાં કોઈ રીતે નક્કી કરવાના, મદદ કરવા આવ્યો, આ શૂટિંગ જોવા, આ જોવા આવ્યો,
કાં રહ્યો બચાવવા આવ્યો એ કેવી રીતે નક્કી કરું અકસ્માતમાં પોલીસ પોલીસ વધારે હોય તો એ લોકોને હું કરી શકે પણ કેટલી પોલીસ જો આખી ગાડીમાં બે ત્રણ માણસો તો આવી ગયા ત્રણ પોલીસ વાળા તો ઇન્જર્ડ થયા એમાં એક ઇન્જર્ડ થયો તમે બે પોલીસ વાળા તો મરી ગયા તો એ પોલીસ વાળા બે હતા બે મરી ગયા તમે હું બોલો ભાઈ એ તો થોડું બે પોલીસ વાળા હતા બે મરી ગયા તો બીજા કોઈ પોલીસ વાળા નતા તો ત્રીજા ભાઈ ને વાગ્યું શું વાગ્યું તમે અમેરિકા છે જ્યાં એ તો કહો હું એક બધું બોલું તમે અમેરિકા છે જ્યાં ગુજરાત છોડી પણ ચમ જ્યાં અમેરિકા એમ કહું છું યાર તમે અમેરિકા કેમ ગયા એમ કહું અમેરિકા કેમ ગયા એ તો કહો સિસ્ટમ બદલવા માટે સિસ્ટમ અહીંયા કેવી વ્યવસ્થિત છે અમેરિકાની સિસ્ટમ વ્યવસ્થિત એટલે ઇકન તમે જ્યાં એટલે ગુજરાતની સિસ્ટમ બદલી જાય ભાઈ બધી સિસ્ટમ બદલવાની જરૂર હું એમ કઉ છું પોલીસ 10 પોલીસો મૂકવી જોવે પોલીસ ની ભરતી થવી જોવે બધું એ થવું જોવે મને એ ખબર છે આ તો પણ હું તમને એમ કઉ છું કે જેવી રીતના થશે ભાઈ તમે ચાલુ રાખો બોલો બોલો એમનું કહો એટલે બધા હોભળે જો તમને હું એ જ કહેવા માંગુ છું તમે હું એ જ કહેવા માંગુ છું યાર તમે અમેરિકા જ્યાં એટલે તમને સિસ્ટમ ખબર પડી બરાબર અમે હોય છીએ અમને તો ખબર હોય રોજે રોજ અમે તો રોજ બોલીએ કોઈ આ વિડીયો કોઈ પ્રજ્ઞેશ પટેલ માટે તથ્ય માટે એના માટે નહીં બોલતા બોલો તમારી એક વસ્તુ મને સવારે ગમી કે તમે એમ કીધું કે 4-4 લાખ સરકાર આપણા ટેક્સ ના પૈસા શું કરવા આપે એના પૈસા લઈ લેવા જોઈએ બરાબર છે એના પૈસા લઈ લેવા જોઈએ આખી સિસ્ટમ બદલવાની જરૂર છે ભાઈ હવે મારે બધું મૂકો અને મારે લાઈવ ચાલુ હોય તમે આજ મારા લાઈવ નો જે મુદ્દો હતો ને એને ખરેખર બગડી ગયો યાર તમારે આવું બધું ફોન કરવું હોય ને તો હવે ના હોય યાર તમે નવરાવો મારે વાત કરવી હોય ના સંભળાય લોકો મજા ના આવે એના માટે કાલે આવી જજો કાલે 9 વાગે આવી જજો તમારું લાઈવ કરી છું ઓકે સાબ સાબ ભાઈ એ બધા આ બધા લોકોનું સાંભળવું પડે એટલા માટે સાંભળવું પડે કે ગુજરાતી બરાબર બીજા નંબરમાં એ બધા અમેરિકામાં અમેરિકા છે એ ન્યૂઝ જોવું છે અને એ બધા એ બેઠા બેઠા એમને ખબર છે આપણી કથળતી જતી સિસ્ટમ બોગસ સિસ્ટમ એ વાત એમની સાચી છે પણ હું પહેલેથી મારો સ્વભાવ એવો કે મને નહીં ગમતું કારણ કે મેં બધું જે જોયું છે એટલે હું પોલીસ હોય ગુજરાતની હોય અન્ય રાજ્યોની પોલીસ હોય હું જલ્દી બોલતો નથી એ મારો સ્વભાવ અને હું નહીં બોલું કારણ કે હું જે સમજુ છું એટલા માટે હું નહીં બોલતો બે નહીં મગજમારી કર્યું મેં દરેક પરિસ્થિતિ મેં જોઈ લીધી હવે દેશના જવાન દેશનો કિસાન આ બધો લગભગ હું બોલતો નથી મારું કામ એક જ છે જે ખોટું છે એ ખોટું છે મારા હિસાબથી ચાહે હું કરું કોઈ કરો પોલીસની ગાડી નથી તો એમને સ્વીકારી પોલીસની ગાડી હતી એવું જરૂરી નહીં કે એક અકસ્માત થાય કે કણ કોઈ 10 પોલીસ પહોંચી જાય સિસ્ટમ તો 30 વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે આપણે રોજે રોડ લડીએ છીએ વસ્તુ એ અહીં બને છે કે આ ભાઈએ ખોટું કર્યું છે જે છોકરાએ ખોટું કર્યું અને જે એના પિતાજી છે એમનો ક્રિમિનલ ઇતિહાસ છે ક્રાઇમ કરેલો ઇતિહાસ છે જૂનો નવો બધું દેખોણી પોલ ખુલી ગયું એટલે આ બધી વસ્તુઓ જે થઈ રહી છે એ તો બિલકુલ ખોટું થઈ રહ્યું છે એવું નથી ભાઈ આ અકસ્માત જ બન્યો આ અકસ્માત જે બન્યો આનો અકસ્માત હું કહેવા માટે તૈયાર નથી આનો હું અકસ્માત ના કહું એટલે માટે મારે બોલવું પડે છે ભાઈ જે ખોટું છે એ ખોટું છે આનું હું અકસ્માત કહેવા માટે તૈયાર નથી ઘણા લોકો મરી જોય આખી નાખી ગાડીઓ ઊંધી પડે છે
દેશના જવાનો જતા હોય એવા એવા બોર્ડરો ઉપર, દેશની બોર્ડરો ઉપર ખીણમો ગાડીઓ પડી જોઈ, 10 જવાનો 15 જવાનો, લોકો લક્ઝરી બસો પલટીઓ ખાઈ જોઈ, આ ખાઈ જાય, તે અકસ્માતો બને જ છે. પણ આનું હું અકસ્માત ના કહું. કોઈ કહે તો હું માનવા માટે તૈયાર નથી કે અકસ્માત નથી. એટલા માટે કે તમે આવડી મોટી લક્ઝરી ગાડી લઈને તમે જો નીકળતા હોય તો લક્ઝરી ગાડીની અંદર કેટલી બધી સુવિધાઓ હોય, કેમ એની કિંમત વધારે લેવામાં આવે, કેમ આટલી બધી કિંમત 80-85-90 લાખ. આપણે તમે નું આપણે બધા લોકો તો સપનો જોઈએ. કોઈ દાડ આપણા ભાઈ તો આટલા લાખની 80-85 લાખની ગાડી આપણે તો બેસવાનો સપનો જોઈએ, લાવવાની તો વાત એક બાદ થી. અને એવી ગાડીના અંદર એની કોઈ રફતાર હોય અને આખો કેસ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો, એ કોઈ પોલીસ નહીં કરી રહી, કોઈ ગુજરાત પોલીસ ડાયવર્ટ નથી કરી રહી, ગુજરાત પોલીસને કરાવવામાં આવી રહ્યો છે. અને આ બહેનો ખોટા નીકળ્યા, મુખ્યમંત્રી બે, ગુજરાતના બે મુખ્યમંત્રીઓ સાથે વકીલ આટલું બધું પાવરફુલ બોલો, વકીલને પૈસા દેખોય, પેલો ભાઈને જે થાય તમે કરી લેજો, આ છોકરો તથ્ય આવું બોલો, જે થાય કરી લેજો. એનો આ પ્રજ્ઞેશ પટેલ અકસ્માતની ઘટનાએ એથી બંદૂક બતાવી અને એના છોકરાને લઈને આવતો રહ્યા 5-6 કલાક પછી એનું આ બધું થાય, ભાઈ ટેસ્ટિંગ એનું લેબોરેટરી થાય, તો આ બધું હજમ નહીં થતું. અને છાપાની અંદર પણ એવું લખવામાં આવે કે 2 સફેદ પાવડરની પડી ગયો હતી, ક્યો ગાયબ થઈ જઈ, આ બધા જે આક્ષેપો કરવામાં આવે છે, તો આ બધો સવાલ ઉભા કરે. પોલીસ નથી, તમે બેરિયર નતું લગાવ્યું, તમે આ નતું લગાવ્યું, તમે તે નતું લગાવ્યું, કેમ આટલા બધા લોકો જોવા ગયા? વાતનું 500 માણા નવરાય તો જોવા જોઈએ, કોઈ 500 માણા હોય છો ટોળું, કોઈ જાય જોવા હોય 25-50 માણા. અને દરેક વસ્તુનો અલગ અલગ, દરેક માણસનો વસ્તુ જો, દરેક માણસનો અલગ અલગ વિચાર હોય, દરેક માણસ અલગ વિચારતો હોય. હું કોઈ તો મોબાઈલ ના ઉતારું, હું વિડીયો ના ઉતારું, પહેલા એને બચાવું, આ મારો સ્વભાવ, હું બચાવું અને બચાવેલા છે. જઈએ હું જતો હોય રોડ ઉપર કોઈ ઘટના ઘટે તો પહેલા એને બચાવો, હું મારી ગાડીમાં બેસાવું, હું ગાડી લઈને જતો હોય મારી ગાડી બેસી જા ભાઈ, મારા ઘરનો કહી દો ઉતરી જાઓ ભાઈ, તમે મારું એ માનવતા, મારો ધર્મ કે મારે એને લઈ જવું અને હું લઈ ગયો છું, એ મારો ધર્મ, મને એ સમજણ પડે, હું એવું વિચારું. ઘણા લોકો મોબાઈલ ઉતારે, ઘણા લોકો જોવા માટે આવું, અને પોલીસ તો કઈ નક્કી ન કરે, અને ભાઈ આ મૂકો તે મૂકો ફલાણું મૂકો ઢીકણું મૂકો. અમેરિકા વાળા આપણને કહી શકે એનું કારણ છે, આપણા કરતા હો ગણો આગળ છે. એ કેમ ગયા? મેં એમને પૂછ્યું તમે અમેરિકા કેમ ગયા, મને યાદ આવ્યું, મેં કીધું પૂછવા દે, આ દેશ આ ગુજરાત રાજ્યની અંદર તમારે શું કા જવું પડ્યું અમેરિકા? તો એમને શું કીધું? સિસ્ટમ બદલવા, સિસ્ટમ ખરાબ જ છે. અને આપણે રોજ બોલીએ, કોઈ આ કોઈ આપણો મુદ્દો નહીં, વિષય નહીં, મને તો 9 છોકરા જે મરી ગયા, 9 લોકો એ પાછો આવી જોયેલો, એવી કોઈ હોય તો હું તો પહેલા એ કરું કે ભાઈ ચલો એ બોલીએ, એના વિશે બોલીએ કે ભાઈ 9 પાછા આવવાનું આપણે શું કરવું, અને ફરીથી આવું નહીં કરે એની શું ગેરંટી, ફરીથી આવું નહીં થાય એની શું ગેરંટી, શું સુધરી જશે? સવાલો ઘણા ઉભા થાય. અને જે વિડીયો સ્પીડ વધારતી, 2-3 છોકરીઓ એવું કોઈ, 2 છોકરીઓ એવું કોઈ સ્પીડ વધારતી, અને લક્ઝરી ગાડીની અંદર આપણે જતા હોય કાચ બંધ હોય અને એની સ્પીડ આપણને ખબર ન પડે, સ્વાભાવિક, તમે બેઠા હું બેઠા હોય કેટલા ઉપર ગાડી હેડ આપણને ખબર ન પડે આ બધી વસ્તુ. અને કોઈ એ મીટર આગળ આપણે જોઈને થોડા બેસતા હોય, અને લેડીઝ હોય તો કદાચ ઓછું ધ્યાન નાખે કે ભાઈ કેટલા સ્પીડ જાય શું હોય. અને સિસ્ટમ તો કોઈ નવી વાત તો હા નહીં, વિશ્વગુરુ જે દેશના વડાપ્રધાન અમેરિકામાં જાય, અમેરિકા હોય ગુજરાતી અમેરિકા જાય, અને એ અમેરિકાથી મને એમ કહે સિસ્ટમ, પછી પોલીસની પૂરતી પોલીસ છે તમારી પાસે? કેટલા સમયથી ભરતી નહીં કરી, TRB જવાનો રોજ બરોજ ઉપર રોજ 300 રૂપિયા 200-300 રૂપિયા ઉપર કોમ કરું, 300 રૂપિયા
તમે પરિસ્થિતિ તો જો આ બધી વસ્તુઓ શિક્ષકો નહીં સ્કૂલો બંધ પડી છે તો આ બધી સિસ્ટમ તો પહેલાથી બધાને ખબર અમે તો કહીએ રોજ બોલીએ પણ આજે ખબર પડી પણ આ વ્યક્તિને છુકરમાં બચાવવામાં આવી રહ્યો મને એમ જણ ના પડી એ સિસ્ટમનો જે કિસ્સો એને બચાવો અમેરિકામાં બચાવીએ કો એ ભાઈની એ ખબર નહીં અમેરિકામાં ઘટના ઘટી હોય આવું બન્યું હોય તો બચાવીએ કો તમે એ બધી 10 દિવસમાં તપાસ થઈ જાય ઈ તમે ભાઈ પટેલ તમે હાલ આયા મોદી યુએસએમાં જોઈએ છે એને તમે ત્યો તમે સમજી લો કે તમે ત્યો સિસ્ટમ જે જોઈ તો તમે ત્યો સિસ્ટમ જોઈ તમે અમને કહો છો ભાઈ આવું થવું જોઈએ અમે તો અમેરિકાથી આગળની બને એવું અમે ઈચ્છા રાખીએ પણ ભાષણોથી બની અને અમે તો રોજ આના સવાલો ઉઠાવીએ રોજ અમે તો લડીએ અને નીતિ અને સિસ્ટમનો જ વિરોધ કરીએ અમે એટલે સિસ્ટમ ખોટી નહીં પણ પોલીસને કોણ પોલીસ એટલે શું અત્યારની ગુજરાતની જે પોલીસ રહી ને એની એવી કરી દેવામાં આવી કે ભારતીય જનતા પાર્ટીની કોઈ પર્સનલ સિક્યુરિટી હોય અને સિક્યુરિટીનો ઠેકો આપી દીધો હોય ગુજરાતમાં એવી પરિસ્થિતિ કરી દેવામાં ડગલા ને પગલા પોલીસને કામ કરવું કરવા નહીં દેતા દબાવવામાં આવો ફોન આવી જાય કશું કરતા ન શું કરવાની પોલીસ શું કામ કરે ટ્રાન્સફર થાય બદલી થાય હેરાન કરવામાં આવું સમજ્યા તમે તો શું કરવાની સિસ્ટમને તમે 2002 થી લઈ 2014 સુધી ગુજરાતની અંદર આપણે એક એવા વ્યક્તિ ઉપર આપણે ભરોસો કર્યો 12 વર્ષ કા બંકો કોક બનાવશે ગુજરાતને પણ એ બન્યું નહીં અને 2014 પછી 2023 આજે ચાલે આપણને એવું થયું કે 10 વર્ષમાં 9 વર્ષમાં 5 વર્ષ આપણે આપ્યો 14 થી 19 કા બંકો 5 વર્ષમાં કોક કરશે ગુજરાતી શું થયું એ તમે જાણો હું જાણું 2002 થી 14 સુધી શું થયું ગુજરાતમાં અને હાલે શું થઈ રહ્યું તમે જાણો હું જાણું એટલે આપણે ઠગારી આશાએ જો બેસી છીએ તો એ ખોટું હોય સવાલ આપણો આ એટલે અમેરિકામાં રહેતા હોય તમે કોઈ વિદેશમાં રહેતા હોય ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય અમેરિકામાં રહેતા હોય કેનેડામાં રહેતા હોય લંડન રહેતા હોય આ બધા રહેતા હોય એ બધા લોકોને તો તેનું જોઈને તો ગુજરાતનું કશું ન લાગે અરે દેશની કશું ના લાગે તમને આ બધું વિચિત્ર કહું હું તમા મારો સવાલ એટલો જ છે કે પોલ ખુલી અને રોજ મરવું એ ખોટું તમારાથી ખોટું થઈ ગયું એને સ્વીકારવું પડે ભાઈ મારાથી ખોટું થઈ ગયું બસ કેમ એને દબાવવામાં આવ્યો કેમ રફતાર ઉપર જ આખો કેસ લઈ જવામાં આવ્યો આખો કેસ સ્પીડ ઉપર લઈ જવામાં આવ્યો બીજા બધા દરવાજા બંધ કરી દેવામાં આવે કારણ શું શું કોઈ પોલીસ ગુજરાતનો મોટામાં મોટો પોલીસ થી લઈ સામાન્યમાં સામાન્ય ટીઆરબી જવાન હોય અને એમના પોલીસ કર્મીઓ જો બે મરતા હોય ને તો ગુજરાતીમાં એ પણ કહેવત છે પેટ હોમું જ ગુડાનામું અને પોલીસ હંમેશા પોલીસનું જ ખેંચે પણ છતો પણ એમના ઉપર કોકનો પાવર છે આ પોલીસ કોઈ પણ દબાવવા નહીં મારું મગજ આવું કે મારી વિચાર આવો કે હું પોતે હું આવું વિચારી છું આ કરે નહીં છતો પણ આ દબાવવામાં આવે તો એ પાવર કરે તો એમાં પોલીસ કોઈ ભૂમિકા નહીં પોલીસ થી મોટો કોઈ ભય નહીં પોલીસ પોલીસ ઉપર ઉતરી આવે ને
અને એને સુટ્ટી આપી દો ને તો તમારે હુજવાળી નોખા બધો બધું ઉકેલાઈ દે, બધું એને બોલવું પડે. પણ પોલીસને દબાવવામાં આવો, પ્રાઇવેટ સિક્યુરિટી જેવો વ્યવહાર કરવામાં આવ્યો. કા અમારી ભાજપની પ્રાઇવેટ સિક્યુરિટી એનાથી વિશેષ કશું નહીં. ગુજરાત પોલીસને પ્રાઇવેટ સિક્યુરિટી સમજી બેઠા ભારતીય જનતા પાર્ટી. બસ આ બધું સિસ્ટમ ખોરંબ ઈકણ પડીએ, પછી ઓને આપણે કહીએ, ઓને કહીએ, ઓને કહીએ, ઓને કહીએ, તો એ તો ખોટું હોય. દેશના જવાનોને તમે ખોટો કહો તો એ તો જેવી રીતે ખોટો. અને પોલીસ કોઈ દાડો વાર નહીં, કોઈ તહેવાર નહીં, કશું ઉજવવાનું નહીં. પોલીસે શું ઉજવ્યું? ગમે ત્યારે નીકળી જવાનું. એને બધા ધમકાવ્યું, કોર્ટે ધમકાવ્યું, એટલું બધું લખવાનું, એટલું બધું પેપર વર્ક કરવાનું, જેની ના પૂછો વાત. ટાર્ગેટો આપવામાં આવ્યા, તમે એ તો જુઓ, ટાર્ગેટો આપવામાં આવ્યા કે ભાઈ આટલા કેસ બનાવજો, કોરોના કાળની અંદર આટલા હર્યા, આટલા હર્યા, આટલા હર્યા, આ બધા કેસ બનાવજો. આવા ટાર્ગેટો આપવામાં આવ્યા, અને ટાર્ગેટો આપી આપીને લાખો કરોડો રૂપિયા ગુજરાતમાંથી લોકો પાસેથી ઉઘરાઈ લેવામાં આવ્યા. મોદી સાહેબ નવમું પાસ હોય કે દસમું પાસ હોય, પાસ કે નપાસ થી કોઈ ફરક પડતો નહીં. અમુક વસ્તુઓ કેવી હોય કે જે તમને સત્તા મળી છે, તમે પાવરમાં છો, એમાં પાસ પાસ જોવાનું નહીં આવતું, ખબર પડવી જોવે. એક વાત ચોક્કસ, એટલું તો હું તમારી વાતને સમર્થન કરું છું કે આઈપીએસ ઓફિસર એ આઠમી ચોપડી પાસ મંત્રીને સેલ્યુટ કરે તો શિક્ષણનું સ્તર ખતમ થઈ જાય, ના કરવું જોઈએ. આવો નિયમ લાવો જોઈએ, કાયદો લાવો જોઈએ, ગુજરાતની અંદર કાયદાઓ બનાવવા જોઈએ. પ્રધાનમંત્રીજી બોલેલા છે કે વો કાયદા બનાતે થે, મેં કાયદા તોડતા હું, એટલે બધા તાલીઓ પાડી. 300 કાયદા કો મેં તોડ દીયા. આવું એક ભાષણ છે, પરફેક્ટ શબ્દો મને બહુ યાદ નથી. તો કાયદો નવો નવો બનાવો જોવો. અને 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવો. એરપોર્ટની વરસાદના લીધે તમે જોવો પૈસા ઉઘરાવવામાં આવે, સેફટી કોઈ હા નહીં. તમે આ ભાગમાં એક ભાઈએ પોસ્ટ મૂકી હતી, આ ભાગ બચાવવા જાઓ પાછળનું પડલણ, પાછળનું બચાવવા જાઓ આગળનું પડલણ. એટલે આ બધું પ્રાઇવેટીકરણ, આ બધું જે બનાવવાની કિસ્સો, અને આ બધું એક એવી લાલિયાવાડી, અને જે વાતાવરણ ઉભું થયું, ઘણી વાર તો આપણને પોતાને એવું લાગે કે સાહેબ આ ગુજરાતને અને આ દેશને સીરિયા બનાવવા જઈ રહ્યા હો, અને સીરિયા બનાવવાના રસ્તા ઉપર ચાલી રહ્યું હોય એવું લાગ્યું. તો ચાલુ તમે આ બધા લટકાઈ દો, બળાત્કારી ખોટું કરે, આ કરે છે. એક ગ્રીષ્મા વેકરિયાની હત્યા થાય, એ હત્યારાને ફોસીની સજા સંભળાવી દો, બરોબર છે? સૃષ્ટિ રાયાણીના હત્યારાને ફોસીની સજા સંભળાવી દો. આ વ્યક્તિને શું સમજવું? અકસ્માત કેવો? આનો અકસ્માત કેવો? તક્ષશિલા અગ્નિકાંડને તમે શું કહેશો? સળગ્યું એટલે દીકરીઓ પોતાનો જીવ બચાવવા પડી અને એમાં મરી જઈ? તમારા પાસે 4 માળની સીડી નહીં. હવે કદાચ લાયા હોય તો કોઈ ખબર નહીં, પણ 4 માળની સીડી નહીં. તમે 4th માળની સીડી નહીં, અને હતી તો આવી નહીં. તો આનું આપણે કહેવું છે, એક ઝૂલતો પુલ કે જે મોરબીની આન બાન ને શ્યાન હતો, એને રિપેરિંગ ને કલર કરાવી દીધો, એની એનઓસી કને આવી દીધી, એનું કેમ બરાબર ચકાસવામાં ન આવ્યું? કલર કરાવી દીધો, સારું થઈ. અને એના ઉપર પછી બોનું કાઢવામાં આવ્યું કે સંખ્યા ઓવરલોડ જતી રહી. તો લે, પણ ટિકિટ ચેકઅપ કરવા વાળો એ શું કરતો હતો? અને પછી એને જેલમાં ગાલ્યા,
ત્રણ ચાર બિચારા આદિવાસીઓ જે કામ કરતા હતા એ બધા લોકોને પૂરી દીધા. બસ જયસુખભાઈ પૂર્યા. બે વાલર ઠાકોંડો બન્યો, આખી કેમિકલ થઈ ગયું. તમે જો દીકરી હોય, કોઈ પણ દીકરીઓ હોય કે કોઈ પણ ઘટના ઘટતી હોય, એને આપણે બધા ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી સમર્થન કરીએ છીએ, જોઈએ છીએ, અવાજ નથી ઉઠાવતા, નથી બોલતા, ડરી ગયા છીએ. આ બધું જ હિસ્સો એક જનતા. તમે હું છીએ, આપણે કદી બોલ્યા નહીં, અવાજ ના ઉઠાયો. અને આપણા શેરીના ગલુડિયાની જો કોઈ ખોટું મારે, ધોકું મારે, તો આપણે બહાર નીકળી જઈએ. પણ એ કેમ નીકળો છો? તો તમે સોસાયટીમાં રહો છો, અથવા પોળમાં રહો છો, અથવા શેરીમાં રહો છો, અથવા માઠમાં રહો છો, ગામડામાં માઠ હોય, અમારો પોળ હોય, શેરી હોય, તો એ તમે બોલી શકો. એથી બહાર આવીને વાત કરવાની હોય તમે ન બોલી. એટલે આપણે કોઈનો પર્ટિક્યુલર આ બેરિકેડ ચમ ન મૂક્યો, પોલીસ ચમ આટલી જઈ, પોલીસ હદ નહીં ચેટલી જાય, પોલીસ હદ નહીં. હા તો સારું કરો, ઉપકાર મનો. એ આજે જે માણસ બાઇક રાઇડર કે શું હોય, એ બાઇક રાઇડર એને એની હેલ્મેટમાં કેમેરો હતો, એ જોયો એ કેમેરા. એ અત્યારે એ પોતે એવું કહી રહ્યો, બાપા સારું કર્યું, ન ઉતાર્યો હતો. એટલા સવાલો જવાબો કરવા માટે એનું બોલાવવામાં બોલાવો જ પડશે. કાયદા સિસ્ટમ ખોટી છે, સિસ્ટમ આપણી ખોટી છે. તમારી ને બચાવો કે સવાલોના પાછળથી જવાબો આપવા. હા એટલે શૈલેષ પટેલ હું એ જ કહું છું, તમે બંદૂક કોકને મારી દો અથવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરો તો 302 લાખ આજીવન કેદ લાગે. એક્સિડન્ટ થી એવું બને, કોઈક એવો હોય એક્સિડન્ટ થી ઉડાડે તો એ છૂટી જાય. એટલે કાયદાઓ ખરાબ છે. એ કાયદાનો સુધારો વધારો આજ દિન સુધીની અંદર કરવામાં ન હોય. ગુજરાતની અંદર તો કશું ન કર્યું. એમાં પ્રધાનમંત્રીજી જયારે મુખ્યમંત્રી હતા, એમને કશું ન કર્યું. એમને બધું ઠોકમ ઠોક રાખ્યું. એમનું લક્ષ હતું દિલ્હી જવાનું, દિલ્હી બેસવાનું. એ લક્ષ એમનું પૂરું થઈ ગયું 12 વર્ષમાં. બાકી હોય કશું જોયું જ ન. અને અત્યારે પ્રધાનમંત્રીજી હોય કોઈ બોલવાનું, આ તો કોરોના ના આવ્યો તો આ વિકાસ નો ભંભોળો ન ફૂટો ગુજરાતનો. ડિજિટલ મોડલ લઈને તો ફર્યા પ્રધાનમંત્રી. અને આ 9 વર્ષમાં ડિજિટલ મોડલ થઈ ગયું. તમે રાજનીતિ રાજનીતિ જગ્યાનું હોવી જોવો, ખોટું ખોટા રીતે હોવું જોવો, બચાવવાનું બચાવવાની રીતે હોવું જોવો. પણ મારા બેટા એક કઈ બોલતા નહીં. તરત જ અકસ્માત ઘટના ઘટ, એ વ્યક્તિ બંદૂક લઈ અને એના છોકરાને ત્યાંથી લઈ આવે, એના છોકરાને એડમિટ કરી નાખે, છોકરો ઉનાગુની કરે, જવાબ આપવાની પોઝિશનમાં નથી, અને ત્યાંથી બધું ફટાફટ આગું પાછું થઈ જાય, અને 5-6 કલાક પછી એમનો મેડિકલ કરાવે તો એમાં નેગેટિવ આવે, ગજબ નહીં યાર બધું. અને આખો કેસ સ્પીડ ઉપર લઈ જાય તો આ તો શંકાના દાયરામાં આવી ગયા. પણ આપણો આજનો લાઈવનો મુખ્ય મુદ્દો આ જ હતો. એમાં 2 પોલીસ હતી, 4 હતી, 5 હતી. મને તો એટલી ખબર પડી, જેને કોઈ ન પહોંચે એનું પેટ પહોંચે. અને જેટલા પણ મૃત્યુ પામ્યા છે એમના પરિવારજનોના લાઈવ વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે તમે તમારા ઘરનો ચિરાગ જેને હંમેશ માટે બુજાવી દીધો છે એનું પોલ ખુલી ગયું બધું. એ રોજ મળશે. તમારી બદદુઆઓ એ સહન નહીં કરી શકતા. આ સમય હે, ચક્કર કુદરત, એને લાઠીમાં અવાજ હોતો નથી. આજે નહીં તો કાલે દરેકને ભોગવવું પડશે. જે ખોટું છે એ ખોટું છે. અને જે માતા બહેનો દીકરીઓ જે રુદન કરી રહી, મીડિયાની અંદર આપણે જોઈએ છીએ, અકલ્પનીય રુદન. એ જોઈ જ ના શકીએ, હું તો નહીં જોઈ શકતો. અમારે કશું જોતું નહીં, અમારે કશું જોતું નહીં, અમારે 4 લાખ રૂપિયા શું કરવા.
જેના ઉપર ભરોસો રાખ્યો હતો, કા મોટો થઈને ભણાઈ ગણાઈને મોટો કર્યો, આ કોક કરશે, કોઈ બચાવવા નહીં જાય, કોઈ બચાવવા નહીં જાય, અકસ્માત બનશે, કોઈ બચાવવા નહીં જાય. જો અને સજા ન મળી તો આ બે ચાર મહિનામાં સુધી ગયો તો અને કોઈ બચાવવા નહીં જાય, કોઈ નહીં. કોઈ અકસ્માત જોવા ગમે તેટલું પડ્યું છે તો કોઈ નહીં જાય. અને આ દેશ ભાવનાઓથી, દિલની ભાવનાઓથી, કોઈ બધા નેતા તો શું નહીં, તે દિમાગથી વિચારે, બધા દિલની ભાવનાઓથી જીવવા વાળા વ્યક્તિઓ છીએ આપણે બધા. અને હજી જમી જીવીશ એટલે આ દેશ ટકી રહ્યો. માનવતા જીવી જ છે આ દેશની અંદર એટલે આ દેશ ટકી રહ્યો. અને આ દેશ ઋષિ મુનિઓનો, આ બધું ટકી રહ્યો સચ્ચાઈ સા આજની તારીખમાં પણ. કોઈ ચંદ મુઠ્ઠીભર નેતાઓ આ દેશને ગમે તેવું કરવા માંગતા હશે, ગમે તેવો બનાવવા માંગતા હશે, ગમે તેના સિરિયા જેવો બનાવવા માંગતા છીએ, રસ્તા ઉપર લઈ જવા માંગતા છીએ, તો આ જાય નહીં. કારણ કે આ દેશ, આ ભૂમિ એવી, પણ જીનેટિક એવું આ દેશનું, ધીરે રહીને એમને ખબર પડે, 800 વર્ષ પછી ખબર પડી, 200 વર્ષ અંગ્રેજો હું લડ્યા ખબર, જલ્દી નિર્ણય નહીં લઈ શકતા. કેમ? તો એ આપણું ભાવનાઓ, દિલની ભાવનાઓથી. બરાબર બરાબર. પછી જયારે બધું પૂર્ણ થઈ જાય એટલે પાછા આપણે બધા બહાર નીકળીએ, એક આગાશ થાય. ખદેડી તો મૂકીએ જ છીએ. સવાલ આપણો આસ, પણ દરેકનો સવાલ કરતા થઈ ગયા દરેક લોકો. હવે કોઈ નેતા ફોટો નહીં પડાવ બાજુમાં ઉભો રાખી, કોઈ ચડાવશે નહીં બાજુમાં, ભાઈ તું દૂર રહે, તું નહીં, ખૈડી જી છે જે હંગાત રાખશે, ખૈડી જી છે. એટલા માટે હું બોલ્યો કે જેનું કોઈ ના પહોંચે એનું પેટ પહોંચે. ધિક્કાર છે લોકો, સિસ્ટમ ચેન્જ ના થાય, સિસ્ટમ તો બગડી જઈ. ક્રાઇમ નો એટલો બધો વધારો થઈ ગયો અત્યારે, તમે યુવાધન એવા રસ્તા દોરવામાં આવી રહ્યો, યુવાધન એવા નશીલા પદાર્થોના રવાડે ચડાવવામાં આવી રહ્યો. તો રોજ તો હારીએ તો તું નહીં, રોજ તો આ બોલીએ છીએ હવારથી હોય સુધી. હું તો એ તો કહું છું કે હું ખાલી સિસ્ટમ અને નીતિનો વિરોધ કરીએ છીએ, અને એમાં કદાચ આક્રોશમાં આવીને આપણે બોલી જઈએ છીએ તો આપણા ઉપર કેસ થાય, અને પોલીસ કેસ કરે. પોલીસને કેસ નહીં કરવો, મારા ઉપર એ પોલીસને કેસ કરવો જ નહીં, એ પોલીસને દબાણ આપ્યું ઉપરથી કે તમે આના ઉપર કેસ કરો, આનો પોતદાડા પૂરો. એટલે તમે એવડા મોટા જબરા હોય તો તમે સત્તામાં, તમે પાવરમાં 30-30 વર્ષથી, તો તમારે જો બતાવવાનું બતાવો, તમારે સત્તામાં આવવું હોય, તમારે ધારાસભ્ય બનવું, તમે સારું કામ કરશો, સારા નિયમો છે, સારું કામ કરશો, તમને ઓટોમેટિક લાગશે. તમે અમને અંદર પૂછશો, અમને ધમકાવશો, તો અમે તો ધમકા, અમે કોઈ ડરવાના નહીં. તમારું કોમમાં તમે અમને હેરાન કરશો, અમારું કોમમાં સંઘર્ષ કરવાનો, અમે સંઘર્ષ કરી, અમે લડી, અમને કોઈ ફરક પડતો નહીં, અમારે કોઈ એવો મોટ શોખ નહીં, અમારે કોઈ 80-85 લાખની ગાડી ભરવું નહીં, અમારે તો સાયકલ છે તો એ ચલાવી છું, રિક્ષા છે તો એમ, સરકારી બસમાં જઈ છું, છેવટે ઇકોમાં લબડી ના આવી છું, અમને કોઈ ફરક પડતો નહીં. બાકી તમારા હું લડ્યા જઈ છું. આ જે લખે છે, જે બોલે છે, એ લોકોને ડરાવો, ધમકાવો, બહાર દો, તમે ચેમ લખ્યું, બુટલે કરો પોલીસ ને મારો. આવા પણ વિડીયો આપણે જોયા, દોડાઈ દોડાઈ.
ગમે ત્યારે ગમે તે કોઈ ધમકી આપી દે, ગળું કાપી નાખે, આ કર તે કર, હત્યા થઈ જાય. શું બોલું એમપી વિશે કહો? હેમંતભાઈ પુરોહિત શું બોલું એમપી વિશે? રોજ બધો વિશે એક વિડીયો બધું જેટલું બોલી દઉં. મારા વાળા મુદ્દો હે ને, એ ભાઈનો જે ફોન આવ્યો યુએ છે, મુદ્દો સાચો હતો. એ ભાઈ એ સાચા જ છે. શાંતિથી આપણે વિચારીએ તો એ સાચા જ છે. એમને શું કરવા કેવું પડે કે ભાઈ આ થયું આ થયું આ થયું એવું શું કાપ હોય? એ તો યુએસએ જતા રહ્યા. એમને તો એક ડોલર ત્યાં કમાય છે, ને એ ડોલર ગુજરાતમાં મોકલો, ઇન્ડિયામાં મોકલો, એટલે એના 83 રૂપિયા થાય. તો એ તો એની શું ચિંતા? પણ એ ગુજરાતી છે, એ આ દેશનો ભારતીય છે, એનું બળ છે, જીવ બળ, એનો આત્મા દુઃખ. કે જો આવું કર્યું હોત તો આવું ન થોત, જો આવું કર્યું હોત તો આવું ન થોત. કોઈ પણ ભારતીય હોય, કોઈ પણ ઇન્ડિયન હોય, એ જયારે વિદેશમાં જાય એટલે એને દેશ પ્રત્યે તો પ્રેમ હોય છે. એ કમાય છે, તેઓ ભેગું કરે છે, રોકડ તો હોય જ કરે છેલ્લે તો. અને એનઆરઆઈઓના લીધે જ આ દેશ ટકી રહ્યો. કેટલા લોકો પલાયન કરી રહ્યા. એટલે બધા એમને કોઈ વિરોધ નહીં, કોઈને કોઈ નથી વિરોધ નહીં. હું કોઈ મારો તથ્ય પટેલ, પ્રજ્ઞેશ પટેલ, વકીલ શ્રી હોય કે આ મૃત્યુ પામે એ લોકો, કોઈ મારે દૂર દૂર સુધી કોઈના અંગાથી કોઈ લેવા દેવા નથી, બરોબર. પણ મારું જમીર એવું કે જે ખોટું છે એ ખોટું છે, બસ. તમે ધ્યાન રાખી શકતા હતા. અને હું પોતે, હું તમને બે વિડીયોમાં હું બોલ્યો, હું હોય પ્રજ્ઞેશ પટેલની જગ્યાનો, હું હોય તથ્યની જગ્યાનો, જો મારો મોટો છોકરો હોય, તરત જ હું કહી દઉં કશું કાયદો કાનૂન જે સજા હાલ જે ભોગવવાની પ્રક્રિયામાંથી પાસ થવું જ પડે. પણ હું તરત જ કહી દઉં, હું બધોના ઘેર ફરું જ્યાં સુધી એ લોકો મને માફ ન કરું, પૈસેથી બધું આપી દઉં, પ્રાયશ્ચિત કરવા નકળી પડું. બસ પતી ગયું, જિંદગી જેટલી જીવી હતી, જેટલા લોકોને ડરાવ્યા હતા, ધમકાવ્યા હતા, જે કરવું હતું એ બધું કર્યું. મારા છોકરાએ ખોટું કરી દીધું, બહાર નીકળી જવું પડશે. વાલિયા લૂંટારા હતા, પણ જયારે એમને ખબર પડી એટલે વાલ્મીકી ઋષિ તરફ વળી ગયા. આપણે વળી જવું પડે, એને માનવતા કહેવાય. અને એને શર્મસાર કરાવે વ્યક્તિ, એના દીકરો દીકરો નવ મરી ગયા, એ કશું નહીં, પ્રાચીન નહીં. એવું કોઈ ઉમળકાથી, અંદરથી, દિલમાંથી એવો ઉમળકો આમ થતું નહીં. પ્રચાતાપ બાર નહીં દેખાતો, કોઈની નહીં દેખાતો, મને નહીં, કોઈને નહીં દેખાતો. ત્યો લડાઈ અમારી, આ મૂકવું જુઓ, આ મૂકવું જુઓ, આ મૂકવું જુઓ, કેમ આટલા જ્યાં, એ લડાઈ નહીં મારી. લાખો એક્સિડન્ટો બન્યું દેશના અંદર, લાખો લોકો મરે અકસ્માત. મારો ભત્રીજો મરે અકસ્માત, મારા ભાઈનું એ ઘર જ ઉડી ગયું, એકના એક ભત્રીજો, મારો ભાઈ બેઠો અકસ્માત બન્યો. અને ગાડીવાળા જે હતા એ આર્મીમાં, એમનો વીમો વીમો બધું હતું. મારે એકના એક કોઈ અડ્યું નતું, સાથે ત્યાં લેડી જે હતા ઉનાવા. કીધું ભાઈ પોલીસ સ્ટેશનમાં બેઠા બરાબર, ભાઈ બની ગયું હીરો ઉપર, અકસ્માત સ્પીડમાં હતો, જઈને પડ્યો. કશું નતા બોલ્યા, અમે શું બોલ્યું, એને કશું બોલવાનું કોઈ બરાબર નહીં, એને શું બોલવાનું, લેડી જ હતી, આર્મી મેન હતો. અને એમને કીધું કે ભાઈ તમે જે કહેતા હોય હું તો કરવા તૈયાર છું, બધો વીમો બીમો મારો કોઈ હોય કોઈ કો નતા, શું બોલો. તો અકસ્માત નહીં બનતા એવું નહીં કહેતા, બને જ છે. પણ આને શું અકસ્માત કહો? મારું જમીન ના પાડે, હું ના કહું આનો અકસ્માત, ના કહું આને લાપરવાહી કહું, ગફલત કહું. બસ આજ આપણી લડાઈ. ચલો મિત્રો, સમય થઈ ગયો, કલાક થઈ ગયો. મણિપુરની ઘટના વિશે તો આપણે બોલ્યા હતા, છતો હજી મણિપુરની ઘટના વિશે હું આખો બિલકુલ અભ્યાસ કર્યો હો, બધું લખીને તૈયાર કર્યું હો,
મારા મગજમાં બેહાડી દીધું એ વાત. બીજા બીજા અભ્યાસો આપણે કર્યા જતા હોય, બધું જોઈએ છીએ. પણ આ જે અત્યારે હાલ ગુજરાતની અંદર જે ચાલી રહ્યો, આ મુદ્દો ખૂબ પેચીદો બની ગયો અને એના અંદર નિવેદનો જે આવવામાં આવે એ નિવેદનો હોભળીને અમુક ટાઈમ એવું થાય કે યાર સાલું આવું કેમ. જય અંબે ભાઈ, જય અંબે, જય અંબે, આવું કેમ, આવા નિવેદનો કેમ આપવો જોઈએ, શું કામ આપવો જોઈએ. વાત ઈકણ આવી ઉઠી, જે ખોટું છે એ ખોટું છે મારા હિસાબે. ચલો તમામ મિત્રોને કાલે ફરીથી નવા મુદ્દાને લઈને મળીશું. તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, શહીદો અમર રહો. અને જેટલા પણ લોકો અકસ્માતની અંદર જે 9 લોકો મૃત્યુ પામ્યા છે એમના દિવ્ય આત્માનું પરળ કૃપાળું પરમાત્મા શાંતિ અર્પ. પણ જે એમના પરિવારજનો છે એમના ઉપર જે આંખ તૂટી પડી હોય એમનું હું એક આ વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું. દેખો, અનહોની કોઈ ટાળ નહીં શકતા. જે ઘટવાનું હતું એ ઘટી ગયું. તમારે બધો હિંમત રાખવી પડશે. અને કોર્ટ કચેરી કાયદા કાનૂન આ બધી પ્રક્રિયાઓમાંથી તો દરેકને નીકળવું પડશે. પણ એક એવી કુદરતની એક અદાલત છે, કોર્ટ છે, એમાંથી કોઈને નીકળવું. અને એક જનતાની અદાલત, ગુજરાતની 6.5 કરોડ જનતાની જે એક અદાલત, એમાંથી ખોટો માણસ ક્યારેય નહીં નીકળી શકે. તકલીફ થશે બિલકુલ, જેનું વ્યક્તિ જાય, જેનો ઘરનો સ્વજન જાય, એને ખબર પડે કે એની વેદના શું હોય. એના માટે પૈસા કોઈ માયને નહીં રાખતા. જતો રહ્યો એ બધું જતું રહ્યું, અને ખોટી રીતે એવો વ્યક્તિનો શિકાર બની ગયો જેની ના પૂછો. એ વ્યક્તિ એવો, એના પિતાજીનો ઇતિહાસ ખેડાયેલો, નિવેદનો એવો, એટલે એ બધું રાજ આવતું નહીં, બાજ આપણોને નહીં આવતું કે ના ભાઈ આ બધું ખોટું. એટલે તમે હિંમત રાખો અને બધું જ થશે. ભગવાનના દરબાર ઉપર વિશ્વાસ રાખો, જરૂર તમને ન્યાય મળશે. અને કોઈના કોઈ રૂપમાં તમારો સ્વજન જે મૃત્યુ પામ્યો છે એ આવી જશે, ગમે તે રૂપમાં તમારા ઘરે આવશે અને તમારી સાથે છે એવો તમને અહેસાસ થશે કે આ ભાઈ આપણા સાથે છે. એટલે હિંમત રાખો, બસ આટલું તમને વિનંતી કરું છું. જે બનવાનું તે બન્યું, પણ આપણે બધા ફરીથી આવી કોઈ ઘટના ન ઘટે એના માટે આપણે બધા મિત્રોએ, આપણે બધા ગુજરાતીઓ એક થઈ અને એક એવી ઝુંબેશ ચલાવવી પડશે, આવા લોકોને એવી સજા કરાવવી પડશે જેનાથી, અને એવા કાયદાઓ નવા બને એવી તંત્ર ઉપર પણ આપણે, સરકાર ઉપર પણ આપણે પ્રેશરને દબાણ લાવવું પડશે કે ભાઈ નવા કાયદાઓ બનાવો, કે કોઈ અકસ્માત કરતા પહેલા 7 વખત વિચાર. નમસ્કાર.